જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સોયા કોફતા. ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો સોયા કોફતા બનાવી શકો છો. ડિનરમાં કે લંચમાં મહેમાનો માટે આ નવી રેસીપી પીસી શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. જય સોયા કોફતા બનાવવા માટે આપણે અહીં સોયાબીનની વડી લીધી છે, ન્યુટ્રેલાની. અહીં એક પેકેટ લઈશું આપણે. હવે આપણે મિક્સિંગ બાઉલ લેવાનું છે. મિક્સિંગ બાઉલમાં સોયાબીનની વડીને કાઢી લઈએ. 1/2 ચમચી મીઠું એડ કરી લઈએ. હવે આપણે અહીં સોયાબીનની વડીને બાફવાની નથી. આપણને વધારે કોક થયેલી વડી જોઈતી નથી. તો આપણે અહીં ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણીમાં સોયાબીનની વડીને પલાળી રાખવાની છે. આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે અહીં સૂકા લાલ મરચાં લીધા છે. લાલ મરચાંને આપણે સોફ્ટ કરવાના છે. તો લાલ મરચાંને પણ આપણે આ જ રીતે ગરમ પાણીમાં પલાળી લઈશું. મિક્સિંગ બાઉલને આપણે કવર કરીને 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણી વડી ખૂબ જ સરસ એવી સોફ્ટ બની જાય. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી વડી ખૂબ જ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે વડીને ગરમ પાણીમાંથી કાઢી લેવાની છે. વડીને આપણે ઠંડા પાણીમાં એડ કરવાનું છે અને સૂકા લાલ મરચાંને અલગ પ્લેટમાં એડ કરી લઈએ. સૂકા લાલ મરચાંને ફરીથી આપણે ઠંડા પાણીમાં એડ નથી કરવાનું. આપણે સોયાબીનની વડીને ઠંડા પાણીમાં કાઢી લીધી છે. થોડીવાર ઠંડી થવા માટે એક તરફ મૂકી દઈશું અને સૂકા લાલ મરચાં પણ આપણા ખૂબ જ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. આપણે ઠંડા પાણીમાં નથી પલાળવાના. હવે આપણે પેસ્ટ બનાવવાની છે. તો એ માટે સૂકા લાલ મરચાંની આપણે ડીચ કાઢી લઈશું. તમે સૂકા લાલ મરચાંની જગ્યાએ કાશ્મીરી મરચાં પણ યુઝ કરી શકો છો. અહીં સૂકા લાલ મરચાં તીખાસ પ્રમાણે તમે સ્વાદ અનુસાર વધારે ઓછા લઈ શકો છો. સૂકા લાલ મરચાંને આપણે મિક્સિંગમાં એડ કરી લઈએ. સાથે આપણે સમારેલા ધાણા એડ કરીશું. 6 થી 7 લસણની કરી એડ કરી લઈએ. 1 કપ દૂધીના ટુકડા એડ કરીશું. હવે આપણે મિક્સિંગમાં પીસવાનું છે. પીસતી વખતે આપણે હમણાં પાણી એડ નથી કર્યું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી સ્મૂથ બની છે. આપણે અહીં પાણી જરા પણ એડ ન કર્યું હતું. જે દૂધીનું પાણી હોય છે એ પાણીથી જ આપણી દૂધી સારી રીતે પીસાઈ ગઈ છે. હવે આપણે પેસ્ટને બાઉલમાં કાઢી લઈશું. બીજી તરફ આપણી સોયાબીનની વડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે વડીમાંથી પાણી કાઢી લેવાનું. આ રીતે જરા પણ પાણી ન રહેવું જોઈએ. પ્લેટમાં કાઢતા જશું, વડીમાં પાણી રહી જશે તો તમારું જે પેસ્ટ છે એ પેસ્ટ વધારે પડતી સ્મૂથ બની જશે અને આપણને વધારે પડતી સ્મૂથ પેસ્ટની જરૂર નથી. આ રીતે પાણી કાઢી લઈશું. તમે જોઈ શકો છો સોયાબીનની વડીને આપણે હવે પીસવાની છે. વગર પાણીએ મિક્સરમાં એડ કરી લઈશું અને મિક્સરને આપણે ઓન ઓફ કરીને પીસવાની છે. કપ નાનો છે તો હું 2 વાર પીસીશ. આપણી વડી દરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો વગર પાણીએ ખૂબ જ સરસ દરાઈ ગઈ છે. મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. આ રીતે આપણે બાકીની વડી પણ દરી લઈએ. હવે આપણે બાકીની સામગ્રીઓ એડ કરવાનું છે. અહીં આપણે 1 વાલકી દૂધીના લચ્છા લીધા છે. દૂધીના લચ્છાને આપણે પાણી કાઢીને લીધા છે. એડ કરી લઈશું. 3 મોટી ચમચી બેસન એડ કરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર તીખા લીલા મરચાં લઈશું. લીલા મરચાંને બારીક સમારીને લીધા છે. તમે વધારે ઓછા કરી શકો છો તમારા હિસાબે. 5 થી 6 લસણની કરી લીધી છે.
લસણની કળીને આપણે આ રીતે બારીક સમારી લીધી છે, એડ કરીશું 4 ચમચી બારીક સમારેલા કાંદા એડ કરીશું. 4 મોટી ચમચી લેવાની છે. તમે લસણ અને કાંદો ન ખાતા હોય તો તમે લસણ અને કાંદાને સ્કીપ પણ કરી શકો છો. 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો, સમારેલા લીલા ધાણા. સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે કોફતા માટેના વડાનું સ્ટફિંગ બનાવવાનું છે તો આપણે આ રીતે હાથની મદદથી મિક્સ કરીશું. ઉપરથી આપણે પાણી એડ નથી કરવાનું, દૂધી એડ કરી છે અને કાંદા એડ કર્યા છે તો એ પાણીમાંથી જ આપણા સ્ટફિંગ સારી રીતે રેડી થઈ જશે. સ્ટફિંગમાં ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. જો તમારું સ્ટફિંગ સ્મૂથ થઈ ગયું હોય તો તમે ઉપરથી બેસન એડ કરી શકો છો. આપણે જરા પર પાણી એડ નથી કર્યું, કાંદાના પાણીથી જ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતે વડા બનાવીને પ્લેટમાં મૂકતા જશું. મીડિયમ સાઇઝના વડા બનાવવાના છે. વડાને આપણે સિલિન્ડર શેપમાં પણ બનાવવાના છે, આ રીતે લંબગોળાકાર. તમારે જે શેપમાં બનાવવા હોય એ શેપમાં બનાવીને તૈયાર કરી શકો છો. આપણે કોફતા માટેના વરા અને સિલિન્ડર શેપમાં બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તળી લઈએ. તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને એક એક કરીને વરાને તેલમાં મૂકતા જશું. વરા સપાટી છોડીને ઉપર તરવા લાગે ત્યારબાદ જ આપણે હલાવવાના છે. આપણા કોફતા સપાટી છોડીને ઉપર તરવા લાગ્યા છે. હવે આપણે હલકા હાથે આ રીતે થોડા થોડા હલાવી લઈશું. હલકા હાથે જ હલાવવાનું છે, થોડા સુનેરા થાય ત્યાં સુધી આપણે થવા દઈએ. આપણા કોફતા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો સુનેરો કલર પણ આવી ગયો છે. તેલમાંથી બહાર કાઢી લઈએ. હવે આપણે કોફતાની સબ્જી બનાવવાની શરૂઆત કરીશું. એ માટે પેનમાં ક્વોન્ટિટી મુજબ હું 3 મોટી ચમચી તેલ લઉં છું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ એડ કરીશું. 1 ચમચી જીરું એડ કરી લઈએ. થોડા કરી પત્તા એડ કરીશું. બારીક સમારેલા કાંદા એડ કરવાના છે. કાંદા આપણે ક્વોન્ટિટી મુજબ 2 નંગ લીધા છે, મીડિયમ સાઇઝના, અને કાંદાને બારીક સમારી લીધા છે. તમે કાંદાને ચોપ પણ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણા કાંદા સુનેરા થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. કાંદા સોફ્ટ થઈ ગયા છે, કૂક થઈ ગયા. તમે જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. હવે આપણે જે મસાલાની પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટ તૈયાર કરવાની છે. સારી રીતે મિક્સ કરી લઈએ. લસણ અને દૂધીની પેસ્ટમાં લસણ પર કાચું છે અને દૂધી પર કાચી છે તો આપણે આ પેસ્ટને સારી રીતે કૂક થવા દઈએ જેથી લસણ અને દૂધી સારી રીતે કૂક થઈ જાય. આપણી દૂધી લસણની પેસ્ટ સારી રીતે સંતરાઈ ગઈ છે. હવે આપણે 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું. 1/2 ચમચી હળદર એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે અહીં વધારે મસાલા એડ નથી કરવાના. આપણે દૂધી લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી એવી પેસ્ટનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ટામેટાની પેસ્ટ એડ કરીશું. ટામેટા આપણે 3 નંગ લીધા છે, મીડિયમ સાઇઝના. સારી રીતે મિક્સ કરી લઈએ. ટામેટાની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ. મિક્સ કરીશું.
मीठू एड करवाथी आपणा टमेटा सारी रीते कूक थई जशे। आपणी टमेटानी पेस्ट सारी रीते कूक थई गई छे, जे टमेटामां पाणी छूटे छे ए पाणी पर बळी गयुं छे। हवे आपणे ऊपरथी एक कप पाणी एड करीशुं, सारी रीते मिक्स करी लईए। पाणी तमे क्वांटिटी मुजब वधारे ओछू एड करी शको छो, तमने ग्रेवी केटली जोईती होय ए प्रमाणे पाणी एड करी शको छो। 2 मिनिट सुधी कूक करी लईशुं। ग्रेवीमां उबारो आवा लाग्यो छे, तमे जोई शको छो तेल पण रिलीज़ थई गयुं छे। हवे आपणे कोफ्ता एड करवाना छे। 2 मिनिट कूक थवा दईशुं, जेथी ग्रेवीनो जे मसालो छे ए कोफ्तामां सारी रीते भळी जाय। 2 मिनिट थई गई छे, गरमा गरम सर्व करी लईए। आपरा सोया कोफ्ता गरमा गरम सर्व थई गया छे। अमारी रेसिपी जोईने तमे पण घरे बनावो, घरमां बधाने पसंद आवशे। अमारी रेसिपी तमने पसंद आवे तो अमारी रेसिपीने लाइक अने शेर करो। अमारी आवी नवी नवी रेसिपीओ जोवा माटे तमे अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो हमणां ज सब्सक्राइब करी लो।